અમદાવાદ જિલ્લાના ધોળકામાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ટાવર બજારમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મહાશિવરાત્રી નિમિત્તે શુક્રવારે સાંજે ધોળકા ખાતે ખારાકુવા વિસ્તારમાં આવેલ શિવજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ શોભાયાત્રા 4 શેરી બુરુજ રોડથી ટાવર બજારમાં પહોંચી હતી, જ્યાં ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોક મકવાણા, મ્યુનિસિપલ કાઉન્સિલરો અને આગેવાનો ઉષ્માભેર આ શોભાયાત્રામાં જોડાયા હતા. ત્યારબાદ આ શોભાયાત્રા લકી ચોક, જીકે મ્યુનિસિપલ દવાખાના, પંચશીલ 4 રસ્તા થઈને શિવજી મંદિર પરત ફરી હતી અને ધોળકા ટાઉન પોલીસ દ્વારા આ શોભાયાત્રામાં જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પૌરાણિક ગ્રંથો અનુસાર મહામહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ રાત્રે ભગવાન મહાદેવ લિંગના રૂપમાં એટલે કે નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયા હતા. આ નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ તે બંનેમાંથી કોઈ આ અંગે જાણી શક્યું નહીં. આ બાદ જાણવા મળ્યું હતું તો જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવે પોતાનો પરિચય આપીને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કયા હતા. મહાશિવરાત્રિનો તહેવાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયો હોવાને કારણે ઉજવવામાં આવે છે. બીજી માન્યતા અનુસાર શિવ અને પાર્વતીના આજ દિવસે લગ્ન થયા હતા.